એમાં અમારો પણ તમોને સાથ છે, પરંતુ જતા પહેલા મારી એક વાત સાંભળતા જાઓ રાય. એટલું યાદ રાખો, તમે ફક્ત એક રાજવી નથી, એક યુવાન દીકરીના પિતા પણ છો. માટે જતા પહેલા પિતા તરીકેની ફરજ પણ પૂરી કરવાય. ખરી વાત છે સતી તમારી. હું હમણાં જ રાજમાંથી સારા પંડિતને બોલાવી અને બેન સગુણાના ઘડિયાળ લગ્ન લેવડાવું. પ્રધાનજી, રાજમાંથી પંડિતને બોલાવો. મહારાજ, હમણાં જ રાજમાંથી પંડિતને બોલાવું છું. અરે મહારાજ, રાજમાં બોલાવવાનું કારણ? અરે પંડિત, મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે, તો તેનું શ્રીફળ લઈ અને તમારે જવાનું છે. અને હા પંડિત, જતા પહેલા મારી એક શરત છે. દેશ જજો પર દેશ જજો, પરંતુ પિંગલગઢ ન જતા. અરે મહારાજ, પિંગલગઢ ન જવાનું કારણ? કારણ તો એ જ કે પિંગલગઢના રાજા પઢિયાર સાથે અમારે 20-20 વર્ષથી આ વેર ચાલતા હોય, પિંગલગઢ ન જતા. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. પણ હા મહારાજ, મારી પણ એક શરત છે. કહો પંડિત, તમારી શી શરત છે? મહારાજ, શ્રીફળ હું જે રાજ્યમાં જિલ્લાવીને આવું તે તમારે માન્ય રાખવું જોશે. ભલે પંડિતજી. લ્યો પંડિતજી શ્રીફળ. હે આજે હરખે ને ઉમંગે પંડિત ચાલિયા રે, ચાલિયા દેશ ને પરદેશ, ચાલિયા દેશ ને પરદેશ, હરખે ને ઉમંગે પંડિત ચાલિયા રે. પ્રધાનજી, મહારાજ, આપણા પિંગલગઢની પ્રજા એ સુખી છે કે દુખી? અરે તમારા દેવા રાજા રાજ કરતા હોય, મારા દેવા પ્રધાન ચોકી કરતા હોય, તો એ પ્રજામાં શું ખામી જોઈએ? સદાને માટે એમ જ રહેવું જોઈએ. સદાને માટે એમ જ રહેશે. મારી રજા સિવાય કોઈ અંદર ન આવે. જેવો મહારાજ નો હુકમ. પનિહારી હું પનિહારી, પિંગલગઢ
પરદેશ ફર્યો પણ ક્યાંય સારું રાજ્ય મળ્યું નહીં. જ્યાં સારું રાજ્ય હોય છે ત્યાં સારો રાજવી હોતો નથી, અને જ્યાં સારો રાજવી હોય છે ત્યાં સારું રાજ્ય હોતું નથી. માટે લાવ અપન ઘાટ ઉપર ઉભેલી પાણી ભરતી પનિયારીઓને પૂછી જો કે આ કયું નગર અને કોણ એનો રાજવી છે. કે પાદરની પનિયારી પૂછું મારી બેન જો પણ ભૂલે ચુકે પિંગલગઢ ના જતા. આજ સગુણા કારણ કહો. અરે મહારાજ, હું પોકરાણ ગઢ થી આવું છું અને પોકરાણ ગઢ ના મહારાજ અજમલ તેમની દીકરી સગુણા નું શ્રીફળ લઈને આવ્યો છું અને તે શ્રીફળ તમારે સ્વીકારવાનું છે. પંડિત, એ કદાપી નહીં બની શકે, કારણ કે પોકરણ ગઢના રાજા અજમલ એની હારે મારે 20-20 વર્ષના વેર છે, માટે શ્રીફળ કદાપી નહીં સ્વીકારાય. અરે મહારાજ, જો શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુરાના પંડિતના પ્રાણ જશે અને ઉપરથી લોકો હસી કાઢશે કે પઢિયાર રાજા તો અજમલ રાજા થી બી ગયા. અરે કોણ કહે અજમલ થી આ પઢિયાર ડરે, સુનતા મુજ નામ રાજા બધા થર થરે. આ પઢિયાર કેરી આમ એ દેશો દેશ માં પડે. પંડિત, આ પિંગલગઢ ના પાધર તમારા પ્રાણ ન જાય, મને બ્રહ્મત્યા નું પાપ ન લાગે એટલા માટે આ શ્રીફળ નો સ્વીકાર મારો પુત્ર પ્રતાપ કરશે. પ્રધાનજી, રાજ માંથી કુમાર પ્રતાપ ને બોલાવો. આજે પ્રધાન બોલાવે પ્રતાપ જોડે કહો. પ્રધાનજી, તલવાર બાજીની રમતું રમતા રાજકુંવર પ્રતાપને બોલાવવાનું કારણ કહો. આપના પિતાશ્રી બોલાવે છે. પિતાશ્રીના ચરણોમાં રાજકુંવર પ્રતાપના પ્રણામ. આયુષ્માન ભવ. કહો પિતાશ્રી, કે આજ આ પિંગળગઢનો રાજ દરબાર મને સુનકાર ભૈરો લાગે છે. આપના મુખમંડળ પર ઉદાસીના ચિહ્નો દેખાય છે, એવી તે સી વાત છે કે તલવાર બાજીની રમતું રમતા રાજકુંવર પ્રતાપને બોલાવવાની ફરજ પડી? કુંવર પ્રતાપ પોકરણગઢથી પંડિત આવ્યા છે. પોકરણગઢના રાજા અજમલ તેમની સુપુત્રી સગુણાનું શ્રીફળ લઈ આવ્યા. એ શ્રીફળનો સ્વીકાર તારે કરવાનો છે. શું કહ્યું પિતાશ્રી? એક વેરીને વેવાય બનાવવાની વાત કરો છો, શા માટે? એવા તે શું દુઃખના વાદળા આ પિંગળગઢના રાજ દરબાર પર તૂટી પડ્યા છે કે 20-20 વર્ષના વેરી અજમલને એકાએક સંધિ બનાવવા માંગો છો? પિતાશ્રી, તમને આ પુત્ર પ્રતાપની શક્તિ પર કોઈ સંદેહ છે તો આજ્ઞા કરો, એકલા હાથે જઈ
દુશ્મનના દેશને ધમરોડી દુશ્મનના શિર છેદ કરી તમારા ચરણોમાં હાજર કરું. સિંહ ગર્જે છે વનરાય વનમાં, ગાજર તણી વાણી નથી, છે નસે નસમાં લોય, રક્તમાં કાંઈ પાણી નથી, બાકણ બચ્ચા લાખ લખે બિચારા, સિંહણ બચ્યું એક એકે હજારા. પિતાશ્રી, એ દુશ્મનનું નામ સાંભળતા પ્રતિશોધ લેવા મારા મનમાં જ્વાળા મુખીની ચિંગારીની માફક આ પ્રતાપના રોમે રોમ ફરકી રહ્યા છે. શાંત થા પુત્ર પ્રતાપ, શાંત થા. તારી શક્તિથી તારા પિતા પઠિયાર જરા પણ અજાણ નથી. તારા પિતા પઠિયાર એ મૂર્ખ નથી કે જેની હારે 20-20 વર્ષના વેર હોય એને વેવાય બનાવે. પણ પુત્ર પ્રતાપ, વેવાય બનાવવાના ફક્ત બે કારણ છે. શું કહ્યું પિતાશ્રી? એ વેરીને વેવાય બનાવવાના બે કારણ? મારા હાથે કોઈ અનર્થ થાય માટે બે કારણની વાત કરું. સાંભળ પુત્ર પ્રતાપ, પેલું કારણ એ કે પોકરણ ગઢથી આવેલ પંડિત એના અહીંયા પ્રાણ ન જાય, મને અને તને બ્રહ્મત્યાનું પાપ ન લાગે. અને બીજું કારણ? બીજું કારણ એ કે તારા પિતા પઠિયાર એક પુત્રનો પિતા છે. અજમલ એક પુત્રીની પુત્રીનો પિતા છે. એ પુત્રીના પિતાને વેવાય બનાવી એ અજમલનું મસ્તક સદાને માટે ચરણમાં રાખું એ જ મારી આમ છે. કહે પુત્ર પ્રતાપ, આ સોખટા બાજીની રમતમાં તારો શું ખ્યાલ છે? ધન્ય છે, ધન્ય છે પિતાશ્રી, તમારા બુદ્ધિ ભર્યા નિર્ણયને આ પ્રતાપ હજાર વાર વંદન કરે છે. એક તીરે બે નિશાન, એક તો આવેલ પુરાણા પંડિતના પ્રાણ ન જાય અને બીજું નિશાન એ દુશ્મનની દીકરી લઈ બરાબરના દુઃખ દઈ. છતાં અજમલ એક દીકરીનો પિતા હોવાથી લાચાર બનશે. લાચાર બનેલ અજમલનું મસ્તક સદાને માટે મારા પિતાના ચરણોમાં નમતું રહેશે. ધન્ય છે પિતાશ્રી, તમારા કેવા પ્રમાણે જ બધું થશે. ભૂદેવ, કહો કુંવર પ્રતાપ. આમ તો અજમલ સાથે અમારે 20-20 વર્ષ થયા વેર અને 14 વર્ષના અબોલા, પણ છતાં પિતાની આજ્ઞાનું પાલન કરવું એક પુત્રનો ધર્મ છે. માટે પોકરણ ગઢથી આવેલ સગુણાના વેવી સાળનું શ્રીફળ આ પિંગળગઢનો રાજકુંવર જરૂર સ્વીકારશે. એ લીલુડા નારિયેલ જીલો પ્રતાપ ભાય, લીલુડા નારિયેલ જીલો રે, એ પંડિત જી લાવે તેમ જીલો પ્રતાપ ભાય, પંડિત
અરે પ્રધાનજી, જી મહારાજ, પંડિત ગયા એને ઘણો સમય થઈ ગયો, હજી કેમ ન આવ્યા? મહારાજ, પંડિતજી તો સામેથી જ આવતા જણાય છે. મહારાજનો જય હો. અરે સુખી થાઓ પંડિત. અરે પંડિત, જલ્દી બતાવો મારી દીકરી સગુણાનું શ્રીફળ કયા રાજ્યમાં અને કયા રાજવીઓ સ્વીકાર્યું છે? અરે મહારાજ, પિંગલગઢના રાજા પઠિયાર તેના પુત્ર પ્રતાપને શ્રીફળ જીલાવીને આવ્યો છું. અરે પંડિતજી, મેં તમને કહ્યું હતું કે દેશ જજો પરદેશ જજો, છતાં તમે પિંગલગઢ જ જઈ ચડ્યા. હા મહારાજ, લખેલા કાગળ વંચાય છે પણ વિધાતાના લખેલા લેખ વંચાતા નથી મહારાજ. ખરી વાત છે પંડિત તમારી, મારી દીકરીના ભાગ્યમાં હતું તે મળી ગયું, માટે કંકોત્રા લખતા જાવ. ભલે મહારાજ. કે કેસર છાટીએ લખાવી કંકો yeah.
મંડપ મધ્યે કન્યા પધરાવાનો સમય, મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. સાંજો રે એ પડીને એ જીડી ઝાલો સગુણા બેન ના વરો બેલાયાવજો, વાલો નો એ દરિયો એ અમે તમ ને રસો કોટી સમપ્રભા નિર્વિઘ્ને કુરુ મે દેવો સર્વ કાર્યસુ સર્વદા. પેલું મંગલ્યો વર્તાય છે, પેલા મંગલ્યે ભૂમિના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે ભૂમિના દાન ગણાશે. માટે પેલું પેલું આવે છે. ડોલી એ કીચી ડોરી મારી હાથો રહી
સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાધ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરે નારાયણે નમોસ્તુતે. બીજું મંગલ્ય વર્તાય છે, બીજા મંગલ્યે ગાયોના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે ગાયોના દાન ગણાશે. માટે બીજું બીજું મંગલ્ય તરફથી 500 રૂપિયા આવે છે. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડ ધ્વજા, મંગલમ કુંડલ્ય કાક્ષ્ય, મંગલાયતનો હરે. ત્રીજું મંગલ્ય વર્તાય છે, ત્રીજા મંગલ્ય સોનાના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે સોનાના દાન ગણાશે. માટે ત્રીજો ના
ઇન્દ્રો રિધિ સ્વાહા સ્વસ્તિના પોખા વિશ્વવેદાઃ સ્વસ્તિનાષ્ટનેમી બૃહસ્પતિ દધાયતુ. ચોથો મંગલ્યો વર્તાય છે. ચોથા મંગલ્યે કન્યાના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે કન્યાના દાન ગણાશે. માટે ચોથો ચોથો મંગલ્યો વર્તાય છે. ચોથે મંગલ કન્યાના દાન દેવાય છે. દાન દેશે આંદેના ગામના ભાયો રે લાવો દેશે. રામા મંડળના ભાયો રે મકરે ચોથો મંગલ ગુરુ કાંડે સમજીએ છીએ બેટા,
ચોરી ની અંદર તારા જલ અધૂરા છે બેટા, પરંતુ હૈયામાં હિંમત રાખો બેટા અને ખુશીથી સાસરે સિધાવો બેટા. એ માડી મારે નસી રે માડી જાયો જો નેવી એ જવતલ મારા કોણ જીલ સે રે. હું પણ સમજું છું દીકરા, આ ચોરીમાં આજ તારે તારા મારી મારી જાયા વીરાની ખોટ ચાલે છે બેટા, પરંતુ ભગવાન ઉપર ભરોસો રાખો બેટા, એમને આ દેર છે અંધેર નથી, માટે એમના પર વિશ્વાસ રાખો બેટા. સગુણાબેનના હાથગણામાં 1003 રૂપિયા આવે છે. સગુણાબેનના હાથગણામાં રામ ભરોસે 14 સાડી આવે છે. બોલ રામા પીરની જે. આજ દીકરી એ કહે ને માતા મોર સાંભળો રે. આ તારી માતા તારી સામે ઉભી છે બેટા, તારા મનમાં જે હોય તે કહી દે બેટા. એ કરી દઉં મારા દિલ ઓ
માં જેમ ઘણું લો ફૂટે ને ઠીકરી રગડી પડે માં